मुंद्रा पोलीस स्टेशन में बनेली कस्टोडियन डेथ की घटना में अपहरण की कलम नो उमेरो थशे। प्रमुख श्री विजय गढ़वी अने समाजनी मांग। मुंद्रा पोलीस मथक में गढ़वी युवान ना कस्टोडियन डेथ मामले कच्छी चारण गढ़वी समाज में सनसनाटी मची गया बाद आरोपीओ एवा त्रण पोलीस कर्मचारीओनी धरपकड़ अने पोलीस स्टेशन ना पीआई तेमज पीएसआई सामे पण कायदाकीय पगला लेवानी मांगणी साथे ज्यां सुधी पगला न लेवाय अने आरोपीनी धरपकड़ न थाय त्यां सुधी मृतकनी लाशने न स्वीकारवाना निर्णयथी एक तरफ पोलीस बेड़ामां हड़कंप मची गयो छे, तो बीजी तरफ आ घटनामां आरोपीए मृतक युवान सहितना त्रण बीजा युवानोने पोलीस कर्मचारीओ द्वारा एवुं कहीने बोलाववामां आव्युं કે તમારું પાર્સલ આવી ગયું છે તેમ કહી પ્રાગપર ચોકડીએ બોલાવી બાદમાં પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। નમસ્કાર મિત્રો, હું છું નિતેશ ગોર, કેકેસી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। અત્યારે આપણે આવ્યા છીએ મુંદ્રામાં। મુંદ્રામાં એટલા માટે કે બે દિવસ અગાઉ પરમ દિવસે રાત્રિના ભાગે મુંદ્રા પોલીસના ત્રણ કર્મચારીઓ એમાંના એક શક્તિસિંહ જે પોતાને સિંગમ સમજી રહ્યા છે એ પોલીસ કર્મચારીએ ગઢવી યુવાનને અપહરણ કરીને અપહરણ એટલા માટે કે એને ફોન કરીને એને બોલાવવામાં આવ્યો હતો અને બોલાવી ગાડીમાં બેસાડીને આશરે સાત દિવસ સુધી એને ગોંધી રાખવામાં આવ્યો હતો અને ડોર માર મારવામાં આવ્યો હતો, જે મારના કારણે એની ડેથ થઈ ગઈ હતી, કસ્ટોડિયલ ડેથ। એના માટે અત્યારે ગઢવી સમાજ બહોળી સંખ્યામાં એકઠો થયો છે અને સીટની રચનાની માંગ કરી રહ્યો છે અને જ્યાં સુધી આ ત્રણેય આરોપીઓને ધરપકડ ન થાય ત્યાં સુધી બોડી સ્વીકારવામાં આવશે નહીં તેવી પણ માંગ કરી રહ્યો છે। વધુ વિગત આપણે જાણીશું ગઢવી સમાજના પ્રમુખ અને નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર વિજયભાઈ ગઢવી। ખોટી રીતે ગોંધી રાખી પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં નોંધ પાડ્યા વિના જે અત્યાચાર ગુજાર્યો તેને લઈને આરોપીઓ સામે અપહરણની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગણી પણ હવે પ્રબળ બનવા લાગી છે। આ ઉપરાંત પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ એવા પીઆઈ અને પીએસઆઈ સામે પણ ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કરવા અને આરોપીઓને મદદગારી કરવાનો પણ અલગથી ગુનો દાખલ કરવા માંગણી જોર પકડી રહી છે, જેને લઈને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે। આમ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે હત્યાની કલમ સાથે ગુનો નોંધાયા બાદ આ અંગે આંખાડા કાન કરનારા અથવા તો ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ થાય તો ગુજરાત પોલીસના ઇતિહાસની આ સંભવત પ્રથમ ઘટના છે, જેમાં એક સાથે પોલીસ સ્ટેશનના અધિકારી સહિત અનેક કાયદાની ઝપેટમાં આવી જશે। પોતાની ફરજમાં બેદરકારી કરનારા અધિકારી કર્મચારીઓને ફક્ત અને ફક્ત ફાજત હપ્તા લેવા માટે જ રાખાતા હોય છે, જેની તપાસ થાય તો આવા અનેક કર્મચારીઓ સામે મિલકતની તપાસ કરી તેઓની કેટલો પગાર છે અને હાલ મિલકત કેટલી છે તેવી તપાસમાં ઘણું બધું બહાર આવે તેમ છે। સ્પષ્ટ વાત છે કે જે કાયદાના રક્ષકો છે, જેને રક્ષા કરવા, પ્રજાની રક્ષા કરવાની જેના ઉપર જવાબદારી છે, એ લોકો જો આવી રીતે બર્બરતાથી વર્તે તો એને ચોક્કસ નસીહત થવી જોઈએ અને એ હદ સુધી થવી જોઈએ કે ભારતભરમાં આની નોંધ લેવાય કે કસ્ટડી ડેથ પોલીસની જે જો હુકમી છે એના ક્યારે પણ ન કરે, એનો દાખલો બેસે એક ચારણના મૃત્યુથી। એના માટે અમે બધાએ, મારી સાથે આખી ટીમ આગેવાનોની છે, આપ જોઈ શકો છો, મારી સાથે મારા આખા સમાજ છે એ જોઈ શકો છો, અમે એ નક્કી કર્યું છે કે ત્રણ કોન્સ્ટેબલો જે એફઆઈઆરમાં નામ છે એ તાત્કાલિક ધરપકડ થવી જોઈએ। પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલો નથી ચલાવતા, ચોક્કસ કોઈ અધિકારીની રીતે ચાલતું હોય છે અને અધિકારી પીઆઈ એ તો પહેલો આમાં તોમતદાર હોવો જોઈએ। પછી આ જે ચોરી, જે કહેવાતી ચોરી અને કહેવાતો આ ઇન્વેસ્ટિગેશન જે અધિકારી કરી રહ્યો છે આઈઓ, એ આઈઓની જાણબાર આ વસ્તુ ન હોવી જોઈએ, એટલે આઈઓને પણ આમાં લેવા જોઈએ। તે સિવાય જે પણ પોલીસકર્મી આને 8-8 દિવસ સુધી જેણે જે જે ટોર્ચરિંગ કર્યું છે એ તમામ સામે સખતમાં સખત કાર્યવાહી થાય, કાર્યવાહી કદાચ કોર્ટ કરે, પણ પોલીસે પ્રથમ દ્રષ્ટિએ આ લોકોની ધરપકડ કરવી જોઈએ એ અમારી માંગ છે। તાત્કાલિક આ તમામને સસ્પેન્ડ કરી દેવા જોઈએ એ અમારી માંગ છે અને એ માંગ અમારી સંતોષાશે ત્યારે અમારે કોઈ જીદ નથી બીજું ઇન્વેસ્ટિગેશન રીતે ચાલ્યા કરશે। ચોક્કસ ત્રણ સિવાયના તમામ આરોપીઓ સામે ફરિયાદ થવી જોઈએ અને ફરિયાદ થશે,
અને જે પબ્લિકના માણસોની જે વાત કરો છો, પબ્લિકના માણસોની હું ખુલ્લામાં કહું છું કે મારે કોઈ ફરિયાદ નથી કરતી, એ પબ્લિકના માણસોને જોઈ લેવા અમે સક્ષમ છું. જાણ સમાજને મારી અપીલ છે, આજે અમે કોઈને ભેગા નથી કર્યા, અમે કોઈ આહવાન નથી આવતા, કારણ કે ચારણ સમાજ અમારી સાથે ભેગો છે એટલે અમારે કોઈ મોટી આવી રેલી કે રેલા કરીને અમારી તાકાત નથી બતાવી. અમારી તાકાત તો અમને બતાવી છે કે આને ફાંસીએ માંચડા ચડાવીને. અને અમે ક્યારે પણ વાત કરું કે મારી જ્યારે આમ તો આ જનરલ વાત છે, પણ ચારણોની વાત કરું ને તો રાજા શાહીમાં પણ જીવણી જેવી અમારી જે પાકી હતી કે જે આમ ચપ્પુથી વેતરી નાખે, એવી જ અમારી નાગબાઈ જન્મી હતી કે જે રાજસત્તા પરિવર્તન કરી નાખે. તો અમારી આ કોમની તાસીર છે, અમારા લોહીમાં છે, અમે કદાચ અમારો ભોગ પ્રજાના હિત માટે અમારા છોકરાને અપાયું છે. પણ હવે કચ્છની પોલીસ જાગૃત થાય કે એક ચારણ મર્યો છે, પણ પોલીસનો રાજ તો અમે ક્યારે સ્થાપવા. જો ભાઈ, અમે હતા ત્યારે સારું હતું ને હમણાં ખરાબ છે એ કહેવાનો કોઈ અર્થ નથી, એ આપ વડાઈ જેવી વાત થાય. પણ હું એસપી સાહેબ અશોક સ્તંભ લગાડીને બેઠા છે, એની પાસે આપણો દલિત સમાજ 3 મહિના પહેલાં આ જ રાક્ષસરૂપી શક્તિસિંહની ફરિયાદ કરવા ગયેલ, એમનું નહીં સાંભળવામાં આવેલું. એ જ શક્તિસિંહ અને એ જ ટીમના લીધે એક સ્ત્રીનો, એક બહેનનો આત્મહત્યાથી મૃત્યુ થાય, એ એસપી સાહેબના કાને નથી પડતું. આ જ લોકો દારૂના ધંધા કરે, આ જ લોકો ખાણ ખનીજની ચોરીઓ કરે, આ જ લોકો હપ્તા ઉઘરાવે, અને એસપી સાહેબ આટલે સુધી છાવરે કે જ્યારે એમનું પાપ પ્રકાશવા માટે અમારા ચારણના એક 27 વર્ષના દીકરાનું ભોગ આપવું પડે, તો આનું નિર્ભરતા તો હું પોલીસ તંત્રને જબરદસ્ત કહું છું કે નિષ્ફળમાં નિષ્ફળ એસપી, નિષ્ફળમાં નિષ્ફળ પોલીસ તંત્ર. આનાથી વિશે હું બીજું કંઈ કહી નહીં. બિલકુલ લાગે અપહરણ ગેરકાયદેસર અટકાયા હતા. આજની તારીખમાં આ તો અમે આ બધા આગેવાનો ગયા અને પોલીસ સ્ટેશનમાં જોયું કે હજુ અમારા 2 છોકરાઓ આ રીતે ક્યાં છે, મિસિંગ છે, મિસિંગ છે, તો માન માન બતાવ્યું. ત્યારે આ જો અમે આગેવાનો ન ગયા હોત તો આ બેનોએ મૃત્યુ હોત. એડવોકેટ ચુમુંદ્રામાં, અને જે વિક્ટિમ છે મારા કાકાનો દીકરો છે, એની સાથે પોલીસ કસ્ટડીમાં બહુ અમાનવીય વર્તન કરી એનું મોત નિપજાવવામાં આવેલ છે. ગેરકાયદેસર રીતે કોઈ પણ જાણ કર્યા વગર અમને કે અમારા કુટુંબને કોઈને કોઈ જાણ કરેલ નથી, અને પોલીસે મનગળત રીતે અમાનવીય વ્યવહાર કરી અને બહુ ટોર્ચર કરી, બહુ ઇન્ટરનલ ઇજાઓ પહોંચાડીને એનું મરણ નિપજાવેલ છે. બહુ અમાનવીય કૃત્ય કરેલ છે પોલીસે. અમારા રાતના 2 વાગે 8-10 ગાડીઓથી પોલીસ સ્ટાફમાં આવ્યા હતા, એમાં DYSP પણ સાથે હતા, અને અમારા ઉપર બહુ દબાણ કરેલ કે તમે કોઈ પણ હિસાબે ડેથ બોડી તમને સ્વીકારવી પડશે અને તમે સ્વીકારી લો, કાયદો આમ કહે છે કે તમારે ડેથ બોડી સ્વીકારવી પડે. બહુ વધારે દબાણ કરેલ, પણ અમે લોકોએ સ્વીકારવાની ચોખ્ખી ના પાડેલ. બહુ મુશ્કેલીથી લોકો પાછા ગયા હતા, બહુ દબાણ કરેલ અમારા ઉપર કે બોડી તો તમને સ્વીકારવી જ પડશે. કાર્યવાહી તો અમારી એવી માંગણી છે પોલીસને કે અમે કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી આ લોકો પકડાશે નહીં ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. મુંદ્રાનગરના સ્થાપક હિઝ હાઈનેસ બહાદુર મહારાવ શ્રી ભોજરાજજી બાવા ઓફ કચ્છ પૂર્ણકદની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહેનાર શ્રી વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, ધારાસભ્ય માંડવી મુંદ્રા તેમજ સમાજરત્ન પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા શ્રી પ્રદીપસિંહજી વાઘેલા, મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ તેમજ તમામે તમામ પધારેલા મહાનુભાવોનું આભાર માનવામાં આવે છે. આભાર વ્યક્ત કરનાર દિલાવરસિંહ બાપુભા જાડેજા, પ્રમુખ શ્રી ચાંદુભા દાદુભા જાડેજા મહામંત્રી, કુલદીપસિંહ એમ જાડેજા કન્વીનર તથા શ્રી મુંદ્રા તાલુકા શહેર રાજપૂત ક્ષત્રિય સમાજ અને મહારાવ ભોજરાજજી બાવા સ્મારક સમિતિ મુંદ્રા કચ્છ. અશ્રુભીની શ્રદ્ધાંજલિ. સ્વર્ગસ્થ ચાવડા લખુભાઈ વીરાભાઈ આહિર, માજી પ્રમુખ શ્રી કચ્છ મછોયા આહિર સમાજ વાગુરા વઈ, માજી સરપંચ શ્રી વાગુરા. સ્વર્ગવાસ તારીખ 7/1/2021, ઉંમર વર્ષ 96, ગામ વાગુરા, તાલુકો મુંદ્રા. શોકમગ્ન પરિવારજનો. ગંગા સ્વરૂપ ધનીબેન લખુભાઈ આહિર ધર્મપત્ની, રામજીભાઈ લખુભાઈ આહિર પુત્ર, કરશનભાઈ લખુભાઈ આહિર પુત્ર, નારાયણભાઈ લખુભાઈ આહિર પુત્ર, સ્વર્ગસ્થ દેવાનભાઈ વીરાભાઈ આહિર ભાઈ, અર્જણભાઈ દેવાદભાઈ આહિર ભત્રીજા, માનણભાઈ દેવાનભાઈ આહિર ભત્રીજા, વાલાભાઈ દેવાનભાઈ આહિર ભત્રીજા,
કુંવરબેન ગોવિંદભાઈ મરણ પુત્રી જમાઈ, ભચીબેન ગોવિંદભાઈ જરૂ પુત્રી જમાઈ, મહેશ નારાયણ આહિર પૌત્ર, રમેશ કરશનભાઈ આહિર પૌત્ર, ગોપાલ ભાવેશ રોશન રુદ્ર આરાધના હિતુ આયુષ શ્રી ધ્યાન રેન્જલના તથા સમસ્ત પરિવારના જય શ્રી કૃષ્ણ. સમાજના રીતિરિવાજ મુજબ તથા સરકારની ગાઈડલાઈન પ્રમાણે સાદડી નિવાસસ્થાન વાગુરા ખાતે રાખેલ છે. અંજાર સીમ કચેરીના સરકારી લેણા. આથી સર્વે અંજાર સીમના તથા સોસાયટીના ખેતી બિનખેતી ઔદ્યોગિક ખાતેદારો તમામને જણાવવાનું કે બાકી રહેતા સરકારી મહેસૂલી લેણાની ઝુંબેશ કામગીરી અંજાર સીમ તલાટી કચેરી તાલુકા પંચાયત કચેરી અંજાર મધ્યે ચાલુ હોય સત્વરે બાકી લેણા ભરપાઈ કરવા વિનંતી કરવામાં આવે છે. સરકારી લેણું ભરી રાષ્ટ્રીયતામાં સહકાર આપો. તલાટી સહમંત્રી અંજાર સીમ પૂજાબેન ઉપેન્દ્રકુમાર ગઢવી 9879623849. મુંદ્રામાં આવેલ ભવ્ય શોરૂમ એટલે રજવાડી મોલ ફેમિલી શોરૂમ, જેમાં આપ આપના શુભ પ્રસંગો માટે અવનવી બ્રાન્ડેડ વેરાયટીઓની ખરીદી કરવા એક વખત અવશ્ય પધારો. અમારે ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘોડિયા ગોદડી કબાટ બેબી શૂઝ મોજા બેગ બોયઝવેર પેન્ટ ટી શર્ટ શર્ટ કુર્તા શૂટ પાઘડી ઇન્ડો વેસ્ટર્ન કોટ શૂટ બ્લેઝર કેપરી નાઇટ શૂટ તેમજ ગર્લ્સવેરમાં જીન્સ ટોપ ચોલી શૂટ ચૂડીદાર બેબી ફ્રોક્સ હોઝિયરી તેમજ કોટન ફ્રોક્સ બેબી સીટ ટુવાલ નેપકિન સાથે હેન્ડલૂમ આઇટમ પણ ઉપલબ્ધ. ફર્સ્ટ ફ્લોર લેડીઝ વેર સેક્શનમાં કેટલોગ સાડી હેવીવર્ક સાડી બાંધણી બનારસી સાડી રાજસ્થાની બાંધણી પટોળા ફેન્સી સાડી તેમજ એથનિક વેરમાં ચણિયા ચોલી ચૂડીદાર સૂટ ચોલી શૂટ ઘરચોળા પાનેતર ચુંદડી રાજસ્થાની મારવાડા સૂટ રજવાડી મોજડી અને વેસ્ટર્ન વેરમાં ટોપ જીન્સ કેપરી લેગીઝ જેગીઝ ડંગરી શૂટ ફંકી ટોપ તેમજ પ્લાઝો શૂટ. સેકન્ડ ફ્લોર જેન સેક્શન ફોર્મલ શર્ટ બેઝિક શર્ટ ફેન્સી શર્ટ ટી શર્ટ બ્રાન્ડેડ મોટી સાઇઝમાં ઉપલબ્ધ. ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ દરેક સાઇઝની કમરની સાઇઝમાં ઉપલબ્ધ રહેશે. એથેન્ટિક વેરમાં પાર્ટી વેર શર્ટ કોટ શૂટ બ્લેઝર કુર્તા જાકીટ ઇન્ડો વેસ્ટર્ન પાઘડી રજવાડી સાફા રજવાડી મોજડી રજવાડી હન્ટર શૂટ ટાઈ બેલ્ટ તેમજ નાઇટ વેરમાં કેપ્રી નાઇટ પેન્ટ નાઇટ શૂટ વગેરે ઉપલબ્ધ રહેશે. રજવાડી મોલમાં આશીર્વચન માટે પધારેલ પરમ પૂજ્ય મૃદુલા બાબા માતાજી રતાળિયા ગણેશવાળા તેમજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા સમાજરત્ન શ્રી વીરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા મુંદ્રા માંડવી ધારાસભ્યએ પણ શુભેચ્છા મુલાકાત લીધેલી. અમારું સરનામું છે રજવાડી મોલ શોપ નંબર 1-4 જૈનનગર 2 બારોઈ ગ્રામ પંચાયત રોડ મુંદ્રા કચ્છ. મોબાઈલ નંબર 9925042413 81415-49861 9726222229 ઈમેલ એડ્રેસ rajwadimall@gmail.com. અંજારમાં અભૂતપૂર્વ સલૂન શોપ એટલે જેડીસ હેરકટ એન્ડ સલૂન. અમારે ત્યાં ફેસિલિટી સ્પેશિયલ હેરકટ સ્પેશિયલ ફેન્સી હેરકટ સ્પેશિયલ શેવિંગ સ્પેશિયલ ફેશિયલ સ્પેશિયલ બ્લીચ સ્પેશિયલ ફેસ મસાજ સ્પેશિયલ હેર વોશ તેમજ સલૂનને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ. અમારી ફેસબુક આઈડી છે જયદીપ વાજા, ઇન્સ્ટાગ્રામ આઈડી છે જયદીપ વાજા, ઈમેલ આઈડી jaydeepwaja7190@gmail.com. અમારું સરનામું નોંધી લેશો જેડીસ હેરકટ એન્ડ સલૂન અંજાર આદિપુર રોડ ઓપોઝિટ બંસરી વિલા ગ્રીનલેન્ડ સોસાયટી. કોન્ટેક્ટ નંબર 9725866653. મહાવીર કલેક્શન. મહાવીર કલેક્શન સુરતને ભાવે ફેન્સી સાડીઓ જોર્જેટ સાડી ચણિયા ચોલી ફેન્સી કુર્તી કચ્છી કોટન બાંધણી મારવાડા રાજપૂતી પોશાક દુપટ્ટા લેગીસ બાટિક પ્લાઝો પ્લેન પ્લાઝો કોટન નાઇટી પેટીકોટ
जेंट्स वेर में जीन्स पेंट शर्ट टी शर्ट नाइट ड्रेस અમારે ત્યાંથી હોલસેલ ભાવે મળશે. અમારું સરનામું મહાવીર કલેક્શન, માંડવી મુંદ્રા હાઈવે રોડ, ગામ નાની ખાખર, તાલુકો માંડવી, કચ્છ. પ્રોપરાઇટર હિતેનભાઈ ચુનીલાલભાઈ દેઢિયા. 7039619080 8320022644 માંડવી મુંદ્રા હાઈવે રોડ, ગામ બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 7039619080